નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર. આજે આપણે બનાવીશું રાગીમાંથી થેપલા, એટલે કે રાગીના લોટના થેપલા. થેપલા બનાવવા માટે મેં અહીં અડધો બાઉલ રાગીનો લોટ લીધો છે. રાગી આખી મળે છે અને એનો લોટ પણ અવેલેબલ હોય છે. રોટલીનો લોટ પોણો બાઉલ લીધો છે. અડધો બાઉલ લીલી મેથી લીધી છે, જે મેં ધોઈને કમ્પ્લીટ સાફ કરી દીધી છે. એક ચમચી મેં લસણ મરચાંની પેસ્ટ લીધી છે, સૂકું લસણ લીધું છે. એક અડધી ચમચી તલ લઈશું. ચોથી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, એક ચોથી ચમચી હિંગ લઈશું, અડધી ચમચી અજમો લઈશું મસળીની, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું. બરાબર મસળી લઈશું પહેલાં હાથેથી. આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે લોટ બાંધવાનું શરૂ કરીશું. એના માટે જે આપણે ખાંડળીમાં લસણ મરચાંની પેસ્ટ કરી હતી એમાં મેં પાણી લઈ લીધું છે, જેથી કરી અને બધો જ લસણ મરચાંનો કસ આવી જાય અંદર. થોડું થોડું પાણી રેડતા જઈશું અને લોટ બાંધતા જઈશું. ઘઉંની કમ્પેરમાં રાગીમાં 300 ગણું વધુ કેલ્શિયમ હોય છે, એટલે તમે આ રીતે થેપલા બનાવીને ખાશો તો એકદમ હેલ્ધી છે. પરોઠાના જેવો જ લોટ આપણે બાંધવાનો છે. આ રીતે લોટ બાંધાઈ જાય પછી એને બરાબર આપણે મસળી લઈશું. બે ત્રણ મિનિટ પછી આ રીતે મસળ્યા બાદ થોડું તેલ લઈ અને ફરીથી આપણે લોટને કેળવી દઈશું. થોડું તેલ લઈશું અને લોટને ફરીથી કેળવી દઈશું. સરસ આ રીતે સુમાળો લોટ થઈ જાય પછી આપણે એની ઉપર વાસણ મૂકી અને અડધો કલાક સેટ થવા માટે મૂકી દઈશું. આ રીતે એની ઉપર આપણે વાસણ મૂકી અને લોટને સેટ થવા દઈશું. અડધા કલાક પછી આપણે લોટ ચેક કરી લઈશું. લોટ સરસ સેટ થઈ ગયો છે. તવીને ગરમ થવા માટે આપણે મૂકી દઈશું. હવે આપણે થેપલા વણવાનું સ્ટાર્ટ કરી દઈશું. તમે નાની સાઈઝનું ગુલ્લું પણ લઈ શકો છો અને જો તમને જાડું થેપલું ભાવતું હોય તો તમે મોટી સાઈઝનું ગુલ્લું લઈ શકો છો. આ રીતે ગુલ્લું બનાવી અને ઘઉંના લોટનું જે અટામણ હોય એમાં એને ચારે બાજુ ફેરવી લઈશું. આ રીતે ગુલ્લાને ઓરસિયા પર મૂકી અને આપણે એને વણી લઈશું. જ્યારે આ રીતે થોડું ચોંટવા માંડે એટલે સામાન્ય અટામણવાળું કરી અને એને ફરીથી આપણે વણીશું. થેપલું વણાઈ ગયા પછી તવી ગરમ થઈ જાય છે. હવે તવીમાં નાખી દઈશું. આ રીતે થેપલું એક સાઈડ થોડું ચડવા આવે પછી એને ફેરવી દઈશું અને હવે મીડિયમ ટુ હાઈ ગેસ રાખીશું. અડધી મિનિટ થાય એટલે આપણે આવી રીતે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો પાછળ થોડું થોડું ચડવા આવ્યું છે. આ રીતે ચડવા આવે પછી આપણે એની ચારે બાજુ ઓઇલ સ્પ્રેડ કરી લઈશું અને થોડું ઉપર પણ લગાવી દઈશું અને આ રીતે ઉપરની સપાટી પર સ્પ્રેડ કરી દઈશું. હવે થેપલાને આપણે ઉલટાવી દઈશું. આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું. તમે જોઈ શકો છો આ થેપલું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ થેપલાને આપણે એક પ્લેટમાં મૂકીશું અને જે બીજું થેપલું વણેલું હોય એ તવીમાં એડ કરી દઈશું. આ સિસ્ટમથી આપણે બધા થેપલા તૈયાર કરી દઈશું. તમે થેપલાના કલર ઉપર જતા નહીં. ઘણાને એવું હોય છે કે રેડ કલર જોઈને ખાવાનું ઓછું ગમે છે, પણ આ રાગી એ બહુ જ પૌષ્ટિક હોય છે. આ રીતે મેં બધા જ થેપલા તૈયાર કરી દીધા છે.
જો તમને મારી આ રાગીના થેપલાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.